नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला शिक्षण संकुल ऑनलाइन एजुकेशन द्वारा आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज स्टैंडर्ड 8 इंग्लिश सब्जेक्ट सेमेस्टर 2 एनी अंदर यूनिट 3 માં આપણે એક્ટિવિટી નંબર 6 જોઈ ગયા હતા એ પાર્ટ 2 માં, તો આજે પાર્ટ 3 આપણે લઈને આવી રહ્યા છીએ। એની આગળ આપણે યુનિટ 3 અગાઉ જોઈ ગયા હતા, એમાં એક્ટિવિટી 6 ની નીચે જે થોડીક ઘણી આપણને એક્ટિવિટી આપી હતી એ બી આપણે સોલ્વ કરી હતી, કે જેમાં પેજ નંબર 33 ઉપર આપણે જોઈશું ટેક્સ્ટ બુકમાં, તો ટીક ધ કરેક્ટ ઓપ્શન એમાં મેં અગાઉના પાર્ટમાં જે બી ટીક કરાવ્યું હતું એ દરેક મિત્રોએ કર્યું હશે। ત્યારબાદ આન્સર ધીસ ક્વેશ્ચન્સ એ તમારી મેરે એટલે કે તમારી જાતે લખવાના છે, જે ચોપડાની અંદર લખવાના છે દરેક મિત્રોએ। તો આપણે નેક્સ્ટ એમાં જોઈશું આગળના પેજ ઉપર કે એક્ટિવિટી 7। એક્ટિવિટી 7 માં આપણે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે આપણે પેરેગ્રાફ વાંચવાનો છે અને ત્યારબાદ એ પેરેગ્રાફનું ગુજરાતી કરીશું અને એના નીચે જે પ્રશ્નો આપેલા છે એ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે। તો જોઈએ આપણે પેરેગ્રાફ ઇંગ્લિશમાં પ્રથમ રીડ કરીએ, ત્યારબાદ એનું ગુજરાતી કરીશું અને ત્યારબાદ આપણે નીચે પ્રશ્નો આપેલા છે એનું બી ગુજરાતી કરીશું અને ત્યારબાદ એના આન્સર તમારી મેરે એટલે કે તમારી જાતે લખવાના છે એક્ટિવિટી 7 માં। તો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ એનિમલ ઓન ધ અર્થ। અહીંયા ઓલરેડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે ટેક્સ્ટ બુકની અંદર, એનિમલ આવે એ જગ્યાએ મેમનલ લખેલું છે, એટલે એ મિત્રો જો તમારી ટેક્સ્ટ બુકમાં એવું કોઈ ફોલ્ટ હોય અથવા ભૂલ હોય તો એમાં એની નીચે અથવા ઉપર એનિમલનો સ્પેલિંગ લખી દેજો, ANIMAL લખી દેજો, જે અહીંયા ટેક્સ્ટ બુકની અંદર MAMAL આપેલો છે એ બિલકુલ રોંગ છે। તો આપણે એ પ્રિન્ટિંગ મિસ્ટેકને સુધારીશું, જો તમારી ટેક્સ્ટ બુકમાં હોય તો। મારી ટેક્સ્ટ બુકમાં ઓલરેડી છે મેમલ જે શબ્દ છે એ બિલકુલ રોંગ છે, એની જગ્યાએ એનિમલ શબ્દ આવે। ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, એટલે કે જો પૃથ્વી પરનો મહાકાય જો કોઈ પ્રાણી હોય તો એ હાથી છે। His weight is about 4,989 kg, એટલે કે એનો વજન કેટલો છે મિત્રો, જુઓ 4,989 kg એનો વજન છે। He eats grass, leaves, fruits and barks, એટલે કે તે દરેક વસ્તુ ખાય છે, જેવી રીતે કે ઘાસ, પાંદડા, ફળો, આવી રીતે અનેક વસ્તુ તે આરોગે છે। He spends 16 hours a day for eating, એટલે કે તેને ઓછામાં ઓછા 16 દિવસ સુધી એ સતત ખાય છે। He eats 224 kg, એટલે કે તેને 224 kg તો ખોરાક જોઈએ જ, ઓફ ફૂડ પર ડે, એટલે કે દિવસનો 224 kg જે ખોરાક છે એ એલિફન્ટ એટલે કે હાથી મહાકાય પ્રાણી આરોગે છે। The adult male is called a bull. The adult female is called a cow. એટલે કે adult male is called a bull. એટલે કે અહીંયા જોડે જોડે બીજા પ્રાણીઓની બી વાત કરેલી છે, એટલે કે એમાં બળદની વાત કરેલી છે, ત્યારબાદ ગાયની બી વાત કરેલી છે। The baby elephant is called a calf. એટલે કે અહીંયા હાથીના જે બચ્ચાને છે એ એલિફન્ટ ઇઝ અ કોલ્ડ અ કાફ, એટલે કે કાફ કહેવામાં આવે છે। હિઝ આઈ સાઇટ ઇઝ અ પુઅર, હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 kilometers અવે, એટલે કે તે ઓલરેડી 3 થી 5 kilometers દૂરની સુગંધ બી તે સૂંઘી શકે છે। હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ, એટલે કે ખૂબ જ બુદ્ધિશાળીમાં જો કોઈ પ્રાણી હોય તો એ એનિમલ માં લાર્જેસ્ટ એનિમલ એટલે કે મહાકાય પ્રાણી હાથી છે। હિઝ સાઉન્ડ ઇઝ રેફરેડ ટુ એઝ ગ્રેઇન્સ, પોર્સ, બિલોઝ, વ્રિસલ્સ એન્ડ ટ્રમ્પેટિંગ, તેનો અવાજ એકદમ ભયાનક રીતે આવી રહ્યો હોય છે। હિઝ લાઈફ સ્પેન અપ
સ્પેન ઇઝ અપ ટુ 70 યર્સ, એટલે કે ઓછામાં ઓછું 70 વર્ષનું એનું આયુષ્ય હોય છે. એલિફન્ટ્સ ટ્રેનર ઇઝ કોલ્ડ મોહાઉટ. એલિફન્ટ્સ કેન બિયર બાય ફિલિંગ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ, એટલે કે તે અનેક જગ્યાએ એલિફન્ટ શું કરે છે, ફરે છે એન્ડ તે પોતાનો ખોરાક આરોગે છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ, એટલે કે તેનો સામાન્યપણે વજન કેટલો હોય છે. તો એ ઓલરેડી આપણે પેરેગ્રાફમાં શોધીને તમારે જાતે મિત્રો પ્રશ્નોના જવાબ લખવાના છે. હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ, એટલે કે કેટલા કલાક ઓછામાં ઓછો દિવસનો એને ખોરાક જોઈએ. તો એ બી અંદર પેરેગ્રાફની ઉપરથી આપણે લખીશું, જે જાતે વિદ્યાર્થી મિત્રો એ લખવાના છે પોતાના ચોપડાની અંદર. હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે, એટલે કે કેટલો ખોરાક દિવસનો લઈ શકે છે હાથી. વોટ ડઝ એન એલિફન્ટ ઈટ, એલિફન્ટ એટલે કે હાથી શું ખાય છે. વોટ આર ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ, હાથી વિશે તમે કઈ કઈ સાચી હકીકતો જાણો છો. જોઈએ પેજ નંબર 35 ઉપર ક્વેશ્ચન નંબર 6, હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ, કેટલા વર્ષનું આયુષ્ય હાથીનું હોય છે. એ બી પેરેગ્રાફની ઉપર આપેલું જ છે, જે તમે જાતે એનો આન્સર લખી શકો છો. વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ એલિફન્ટ સાઉન્ડ, ક્વેશ્ચન નંબર 7, વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ એલિફન્ટ સાઉન્ડ, એટલે કે જે હાથીનો અવાજ આવે છે એ કેવો આવે છે એનું વર્ણન કરવાનું છે, જે તમારે એનો આન્સર જાતે વિદ્યાર્થી મિત્રોએ લખવાનો છે. હુ ટ્રેન્સ ધ એલિફન્ટ, એટલે કે હાથીના તાલીમી કોણ છે, તો એનો બી આન્સર આપણે ઓલરેડી પેરેગ્રાફમાંથી શોધીને દરેક મિત્રોએ જાતે ચોપડાની અંદર લખવાનો છે, જે કાર્ય વિદ્યાર્થી મિત્રો જાતે કરશે. જોઈએ આપણે એના નીચેની જે એક્ટિવિટી છે, વોટ વિલ દે સ્પીક, ફાઇન્ડ આઉટ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા બ્રેકેટની અંદર ઓ ગોડ, હાઉ બ્યુટિફુલ, વોટ અ વન્ડરફુલ આઈડિયા, બ્રેવો, સો હ્યુઝ, ઓ નો, આ બધા જે વર્ડ્સ આપેલા છે એની નીચે થોડાક સેન્ટેન્સ બી આપેલા છે, અને એની સામે જે ખાલી જગ્યાઓ આપેલી છે એ બ્રેકેટમાંથી આપણે શોધીને લખવાની છે. તો એક્ઝામ્પલ તરીકે રિયા મિસિસ ધ ટ્રેન, એટલે કે રિયા શું કર્યું ભાઈ, ટ્રેન ચૂકી ગઈ, તો આપણે શું બોલીએ એનો, ઓ નો, એટલે કે આવી રીતે આપણે અંદર શબ્દો લખવાના છે, જે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના ચોપડાની અંદર લખશે. મેરિયા સીઝ એન એક્સિડન્ટ, ઓહ ગોડ, આપણે કોઈકને એક્સિડન્ટ અથવા અકસ્માત જેવું થયું હોય તો આપણે ઓલરેડી આપણા મોઢામાંથી શબ્દ શું નીકળી જાય, ઓ મારા ભગવાન. તો અહીંયા ઓલરેડી અકસ્માત થયેલો છે મેરિયાને, એ આપણે જોઈ ગયા, તો શું લખવું પડશે અહીંયા, ઓહ ગોડ. તો અહીંયા આપણે ફર્સ્ટ સેન્ટેન્સની સામે જે ખાલી જગ્યા આપેલી છે એમાં ઓહ ગોડ એવું લખીશું. નાવ નેક્સ્ટ, એટલે કે સેકન્ડ નંબર, લીલા સીઝ અ બ્યુટિફુલ ફ્લાવર, જ્યારે લીલાએ એક સુંદર મજાનું ફૂલ જોયું ત્યારે એ શું બોલશે, હાઉ બ્યુટિફુલ, કેટલું સુંદર છે ફૂલ, એવું ઓલરેડી એ બોલશે, એટલે કે ખુશ થવાનો ભાવ છે. જોઈએ આપણે નેક્સ્ટ થર્ડ નંબરનો ક્વેશ્ચન, આશા ગીવ્સ અ ગુડ આઈડિયા, આશાને એક સારો વિચાર આપ્યો, આશાએ એક સારો વિચાર આપ્યો, તો આપણે શું બોલશું, વોટ અ વન્ડરફુલ આઈડિયા, કેવો અદ્ભુત વિચાર તે મને આપ્યો, કેવો અદ્ભુત વિચારનું તે મને જ્ઞાન કરાવ્યું, ત્યારે આપણે શું બોલીશું, વોટ અ વન્ડરફુલ. તો આપણે થર્ડ નંબરના ક્વેશ્ચનના સામે જે ખાલી જગ્યા છે એમાં વોટ અ વન્ડરફુલ લખીશું. ત્યારબાદ જીગર વિન્સ ધ રેસ, એટલે કે જ્યારે જીગર શું જીતે છે, રેસ જીતી જાય છે, ત્યારે આપણે શું કહીશું, અને બ્રેવ મેન, એટલે કે ખૂબ જ શાબાશી આપણે એને આપી શકીએ છીએ. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, જોયા સીઝ અ ડાયનોસોર્સ પિક્ચર્સ, એટલે કે જોયાએ શું ભાઈ, ડાયનોસોરનું એક ચિત્ર જોયું, ત્યારે આપણે શું મોઢામાંથી નીકળે શબ્દ ઇંગ્લિશમાં, સો હ્યુઝ, કેટલું વિશાળ પ્રાણી છે, એવું આપણે બોલી શકીએ. તો અહીંયા ત્યારબાદ આપણે એક્ટિવિટી નંબર 8 છે એ કમ્પ્લીટ કરવાની છે. કમ્પ્લીટ ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સિસ, એટલે કે જે બ્રેકેટની અંદર જે શબ્દો આપેલા છે એ શબ્દોનો આપણે ઉપયોગ કરીને નીચેના જે હાઉ મેની વાળા જે શબ્દો આપેલા છે અને ખાલી જગ્યાઓ આપેલી છે એમાં આપણે ઓલરેડી એ ખાલી જગ્યાઓને શું કરીશું ભાઈ, પૂરીશું.
જે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાના ચોપડાની અંદર લખવાનું છે. ટેક્સ્ટબુકની અંદર લખવું હોય તો પેન્સિલથી વિદ્યાર્થી મિત્રો લખી શકે છે, પરંતુ ચોપડાની અંદર તો અવશ્ય એક્ટિવિટી નંબર 8 અને જે મેં અગાઉ પાઠ નંબર 1-2 માં લખાવ્યું છે એ પ્રમાણે લખેલું હોવું જરૂરી છે. ત્યારબાદ અહીંયા એક્ટિવિટી નંબર 8 આપણે જોઈએ તો અહીંયા કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સિસ. તો આપણે બોક્સની અંદર જે વર્ડ્સ આપેલા છે એ રીડ કરીશું. યર, મંથ્સ, ડે, ડેઝ, વીક, યર્સ, વીક્સ, અવર્સ, અવર અને મિનિટ આવી રીતે અહીંયા આપેલા છે વર્ડ્સ. તો હાઉ મેની, ત્યારબાદ આપણે શું લખીશું, હાઉ મેની, પછી જે ખાલી જગ્યા આપી છે એમાં તમારી જાતે આ બોક્સમાંથી શોધીને વર્ડ્સ લખવાના છે. આર ધેર ઇન એ, પછી બી ખાલી જગ્યા આપેલી છે એમાં બી તમારી જાતે જ આ કાર્ય કરવાનું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા એક્ટિવિટી 8 જે નોર્મલ છે, જે ઉપરમાં બ્રેકેટમાં આપેલું છે, એ શબ્દોમાંથી જ તમારે એ બ્રેકેટમાંથી જ શોધીને ખાલી જગ્યાઓ પૂરવાની છે, એટલે તમારા માટે ખૂબ જ સરળ છે. તો વિદ્યાર્થી મિત્રો જાતે જ અહીંયા આ કાર્ય કરશે. ત્યારબાદ આપણે જોઈએ બી, ઓબ્ઝર્વ ધ પિક્ચર બિલો, મેક ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ, ધેન રાઇટ ધ આન્સર ઇન ધ સ્પેસ ગીવન, વન ઇઝ ડન ફોર યુ. એટલે કે અહીંયા ક્વેશ્ચન આપેલા છે એના આન્સર હાઉ મેની ઓર હાઉ મચ એવા જે ક્વેશ્ચન આપેલા છે એમાં આપણે ઓલરેડી જવાબ લખવાનો છે. તો જોઈએ આપણે, હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર. એટલે કે અહીંયા જે ચિત્ર આપેલું છે એની અંદર કેટલી આઈસ્ક્રીમના કપ છે, તો 3. તો આપણે આન્સરની અંદર શું લખીશું, 3. હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ કપ, એટલે કે બીજા કપની અંદર જે આઈસ્ક્રીમ છે એ કેટલા ગ્રામ છે, તો 200 mg, એટલે કે 200. તો આપણે ત્યાં લખીશું 200. હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ, એટલે કે જે ત્રીજા નંબરની જે આઈસ્ક્રીમનો કપ છે એની પ્રાઇસ કેટલી છે, તો આઈ વિલ પે ₹10, એટલે કે મેં એની પ્રાઇસ ₹10 ચૂકવી છે. પેજ નંબર 36 ઉપર જોઈશું આપણે. અહીંયા ઓલરેડી બીજું ચિત્ર આપેલું છે એમાં પ્રશ્ન આપણે જાતે બનાવવાનો છે, જે પહેલી જ ખાલી જગ્યા આપેલી છે. તો એમાં શું લખીશું આપણે, હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો દરેક મિત્રોએ અહીંયા જે ખાલી જગ્યા પ્રથમ આપેલી છે એમાં લખશે હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. એટલે કે પ્રશ્ન બી આપણે જાતે જ બનાવવાનો છે ને જાતે જ લખવાનો છે. એમાં અધૂરો પ્રશ્ન લખેલો આપેલો છે ટેક્સ્ટ બુકમાં, પરંતુ આગળ નહીં જે ખાલી જગ્યામાં છે એ આપણે લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ બુકની અંદર બી હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર એવું લખશે. ત્યારબાદ એની નીચે જે આન્સર એ કરીને આપ્યું છે એ ખાલી જગ્યામાં આપણે લખીશું 3. એટલે કે અહીંયા હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, એટલે કે આ ચિત્રની અંદર કેટલી બોટલ આપવામાં આવેલી છે, તો 3 આપણને ઓલરેડી દેખાય છે, 1, 2, 3. તો અહીંયા જવાબ લખીશું 3. 3 નો સ્પેલિંગ થાય THR EE. જોઈએ આપણે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, હાઉ મચ કોલ્ડ ડ્રિંક્સ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ. એટલે કે અહીંયા કોલ્ડ ડ્રિંક એટલે કે ઠંડુ પીનું કેટલા મિલીમીટરમાં આપેલું છે, તો 200 mg. તો આપણે 200 ml એવું લખીશું, બરાબર 200 ml. તો અહીંયા ક્વેશ્ચન નંબર 3 જોઈશું, હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ, એટલે કે બીજા નંબરની જે બોટલ છે એની કિંમત, એની પ્રાઇસ શું છે. તો આપણને ઓલરેડી દેખાય છે લગભગ 40, એટલે કે અહીંયા લગભગ નહીં પરંતુ એલમોસ્ટ, એટલે કે ચોક્કસ રીતે ₹40 એનો જવાબ આવે. તો આઈ વિલ પે 40 ફોર ધ સેકન્ડ, એટલે કે બીજા નંબરની જે બોટલ છે એમાં ₹40 દર્શાવેલ છે, તો 40 ફોર ધ સેકન્ડ એવું લખીશું. ત્યારબાદ મિત્રો એની નીચે જે આપેલું છે ચિત્ર એમાં બી આપણે જોઈશું, હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ શેલ્ફ, એટલે કે અહીંયા શેલ્ફ એટલે કે શું કહેવાય, માળિયું કહેવાય તમારી ભાષામાં. તો હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ શેલ્ફ, એટલે કે કેટલી અહીંયા સાજલી કહેવાય, શેલ્ફ એટલે સાજલી તમારી ભાષામાં માળિયું. તો હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ શેલ્ફ એવો આપણે પ્રશ્ન બનાવીશું. ત્યારબાદ એની નીચે જે આન્સર છે એમાં શું આવશે, 5. તો 5 પુસ્તકો છે. હાઉ મચ ડુ ધે કોસ્ટ, એટલે કે આની કિંમત
કેટલી હશે? ધી કોસ્ટ અલોટ, એટલે કે ઘણી બધી પુષ્કર પ્રમાણમાં. નાઉ નેક્સ્ટ જોઈએ આપણે, હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. અહીંયા ખાલી જગ્યામાં હાઉ મેની લખીશું, કારણ કે ઓલરેડી આપણે પ્રશ્નમાં અહીંયા ખાલી જગ્યા આપી દીધેલી છે. તો હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ, એટલે કે આ બાસ્કેટની અંદર કેટલા એપલ છે? તો 10 એપલ્સ. તો એનો આન્સર આવશે કેટલો? 10 એપલ્સ, એટલે કે 10 સફરજન. હાઉ મચ ડુ ધે કોસ્ટ, એટલે કે તેની પ્રાઇસ કેટલી છે? તો ધે આર અ લોટ ઓફ અ પ્રાઇસ, એટલે કે તેનું પુષ્કર પ્રમાણમાં પ્રાઇસ હશે. અહીંયા કોઈ સંખ્યા દર્શાવી નથી, એટલે કે આપણે લોટ્સ શબ્દનો ઉપયોગ કરીશું. એક્ટિવિટી નંબર 9 જોઈએ મિત્રો. તો રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ, દે સજેસ્ટ સમ સિચ્યુએશન, રાઇટ એપ્રોપ્રાઇટ એક્સપ્રેશન ફોર ધેમ. એક્સપ્રેશન્સ આર ગીવન ઇન ધ બ્લોક બિલો. તો અહીંયા આપણે કંઈક રજૂ કરવાનું છે, એટલે કે આપણે રજૂઆત કરવાની છે, કંઈક દિલગીરી દર્શાવતા શબ્દો જે આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે જ છે, પરંતુ અહીંયા પ્રશ્ન ની નીચે બિલકુલ આન્સર આપણે સાચે સાચો જ લખવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ચોપડાની અંદર અને ટેક્સ્ટ બુકની અંદર પેન્સિલથી લખશે. યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ. તો અહીંયા યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ, એટલે કે જ્યારે એક મિત્ર વાત કરે છે ફોન ઉપર, ત્યારે બીજો મિત્ર એને ફોન કરી રહ્યો હોય છે, તો એ ફોન એ રિસીવ કરતો નથી. ત્યારે જ્યારે રિસીવ ન કરતો હોય એ મિત્ર શું બોલશે? આઈ એમ સોરી. યુ વિન અ પ્રાઇઝ, જાણે કે તમે પ્રાઇઝ જીતી ગયા હોય, તો બીજો શું, બીજો કોઈ મિત્ર હોય તો શું કે? વાહ, આઈ કાન્ટ બિલીવ ઇટ, હું માની શકતો નથી કે તું એ પ્રાઇઝ જીતી ગયો હોય, પરંતુ વેરી ગુડ, જીતી ગયો. યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યુઅર ફ્રેન્ડ્સ ઇઝ સેઇંગ, તું નહીં સમજી શકે કે તારો મિત્ર તમને શું કહી શકે છે. તો પાર્ડન, પાર્ડન એટલે કે માફી માંગવી. યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિઝ ફ્રેન્ડ, યુ શેક હેન્ડ્સ વિથ હિમ. તો નાઇસ ટુ મીટ યુ, એમાં આન્સર આવશે ક્વેશ્ચન નંબર 4માં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, યોર સિસ્ટર ઇઝ હેવિંગ ફોર સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન અ ડિબેટ. તો અહીંયા બેસ્ટ ઓફ લક, એમાં આન્સર આવશે, જે દરેક વિદ્યાર્થી મિત્રો ચોપડાની અંદર લખશે અને ટેક્સ્ટ બુકની અંદર પેન્સિલથી લખશે. યુ આર થર્સ્ટી, યુ વિલ ટેલ યોર મધર. તો આઈ નીડ વોટર બેટલી, એટલે કે મારે પાણીની ખૂબ જ જરૂર છે, મને તરસ લાગી છે, એવો એનો આન્સર આવશે. એટલે કે આઈ નીડ વોટર બેટલી, એવું લખીશું આપણે. જોઈએ આપણે પેજ નંબર 37 ઉપર, યોર નોટી ફ્રેન્ડ્સ ઇઝ પીચિંગ યુ. તો આઉચ, એવું લખીશું, ઓ યુ સી એચ, પછી ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેટરી સિમ્બોલ કરીશું આપણે. ક્વેશ્ચન નંબર 8, યુ હર્ડ ધેટ ઇન્ડિયા હેઝ લોસ્ટ અ ક્રિકેટ મેચ, એટલે કે જ્યારે બી ભારત મેચ હારી જાય ત્યારે બધા શું થાય છે ભાઈ? નિરાશ થઈ જાય છે. ત્યારે શબ્દ મોઢામાંથી ઇંગ્લિશમાં બોલવો હોય તો અલાસ, એવી રીતે આપણે બોલી શકીએ. તો એ એલ એસ, એવું લખીશું, ત્યારબાદ ઉદ્ગાર ચિહ્ન કરીશું. યુ સી ધ તાજમહલ, શું તમે તાજમહલ જોયો છે? હાઉ વન્ડરફુલ, હા, કેટલો બધો અદ્ભુત છે. તો અહીંયા હાઉ વન્ડરફુલ આપણે લખીશું. યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી, તમારી શાળા ટ્રોફીમાં વિજેતા થઈ છે. હિપ હિપ હાઉ હુર્રા, આપણે શું થઈ જઈએ ભાઈ? ખુશ થઈ જઈએ જ્યારે બી આપણે આપણી સ્કૂલનો પ્રથમ નંબર આવે ત્યારે. તો અહીંયા મિત્રો હવે એક્ટિવિટી નંબર 10, એમાં આપણે જોઈએ તો મેક ધ નેમ ઓફ ધ મંથ યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ આલ્ફાબેટ વિચ ડોન્ટ અપિયર હિયર. અહીંયા તમારે કંઈક મંથના વર્ડ્સ આપેલા છે, એ તમારે જાતે જ, અહીંયા કશું જ કરવાનું નથી. એક્ટિવિટી નંબર 10માં આપણે ઓલરેડી એમાં ચોપડાની અંદર ફક્ત ને માત્ર જે સજેશન કર્યું છે એ પ્રમાણે લખીશું. મેક ધ નેમ ઓફ અ બર્ડ યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ આલ્ફાબેટ વિચ ડોન્ટ અપિયર હિયર. અહીંયા કંઈક પક્ષીનું નામ આવી રીતે અહીંયા લખેલું છે જે તમારે શોધી કાઢવાનું છે, જે અહીંયા ચિત્રની અંદર આવી રીતે લખેલું છે એ આપણે. પછી બીજું કે અહીંયા મંથનું નામ લખેલું છે ઉપરની એ નંબરની એક્ટિવિટીમાં, મેક ધ નેમ ઓફ અ મંથ યુઝિંગ ધોઝ લેટર્સ, એટલે કે આ અક્ષરોની અંદર કંઈક એવો એક મંથનું નામ લખેલું છે, જે મંથનું નામ શું લખ્યું છે એ તમારે તમારા ચોપડાની અંદર ફક્ત ને માત્ર એક્ટિવિટી 10 કરીને એ કરીને, ત્યારબાદ આ સજેશન લખીને, કયો મંથ અહીંયા લખેલો છે આ ભાષામાં એ તમારે લખવાનો છે. જે જાતે વિદ્યાર્થી મિત્રોએ થોડીક બુદ્ધિ દોડાઈને સાવચેતીથી જોઈને એ નામ
લક્ષે. જો બીમાં મેક ધ નેમ ઓફ અ બર્ડ એટલે કે અહીંયા કોઈ પક્ષીનું નામ આપેલું છે અહીંયા આવી રાઇટિંગમાં, તો આ લેટર્સની અંદર કયા પક્ષીનું નામ આપેલું છે એ ઓલરેડી વિદ્યાર્થી મિત્રો જાતે લખશે ચોપડાની અંદર. પેજ નંબર 39 ઉપર જોઈશું. સી લર્ન ટુ મેક વર્ડ કોન્સ એવરી ટોપ ટુ બોટમ શુડ કન્ઝિસ્ટ ઓફ કમ્પ્લીટ વર્ડ્સ કન્ઝિસ્ટિંગ ઓફ લેટર્સ રીએરેન્જ્ડ ફ્રોમ ધ પ્રીવિયસ વર્ડ વિથ વન લેટર ડ્રોપ્ડ એવરી ટાઈમ. તો અહીંયા સીની અંદર ટેલ ચાર્ટ ટ્વીન મેડમ અહીંયા જે આપેલું છે એ પ્રમાણે જે બીજા જે થોડાક થોડાક અધૂરા શબ્દો આપેલા છે એને શું કરવાના છે, પૂરા કરવાના છે. એક્ટિવિટી નંબર 11 આપણે જોઈએ. સી ધ પિક્ચર કેરફુલી આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો. એટલે કે અહીંયા ચિત્ર તમારે બિલકુલ સાવચેતીપૂર્વક જોવાનું છે અને ત્યારબાદ આપણે પેજ નંબર 39 ઉપર જે ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચનને શું કરવાના છે ભાઈ, એના આન્સર આપવાના છે. તો આપણે આન્સર જોઈએ. હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર્સ? તો અહીંયા આન્સરની અંદર સામે ખાલી જગ્યામાં 32 એટલે કે 32 લખીશું. હાઉ મેની યંગ લેડીઝ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તો આન્સરની અંદર અહીંયા 08 લખીશું. હાઉ મેની યંગ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તો આન્સરની અંદર 12 લખીશું. હાઉ મેની ઓલ્ડ મેન્સ ફેસ આર ધેર ઇન ધ પિક્ચર? તો અહીંયા આન્સરની અંદર 04 લખીશું. હાઉ મેની સ્ટ્રેન્જ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તો આન્સરની અંદર અહીંયા 08 લખીશું. ત્યારબાદ પ્રોજેક્ટ વર્ક કરવાનું છે, જે તમારે પ્રિપેર અ ફીધર બુક એટલે કે પક્ષીઓનું જે પુસ્તક આવે છે એ તમારે જોવાનું છે. કલેક્ટ ફીધર્સ ફ્રોમ યોર સરાઉન્ડિંગ સીક ધેમ ઇન ધ યોર બુક. એટલે કે તમારા આસપાસની અંદર એવું કંઈક પક્ષીઓ હોય તો એનું એ પક્ષીનું ચિત્ર દોરીને તમારે અહીંયા આ પ્રોજેક્ટ કાર્યની અંદર ટેક્સ્ટ બુકની અંદર લગાવવાનું છે. રાઇટ સેન્ટેન્સ અબાઉટ ધ બર્ડ, અને એ બર્ડ એટલે કે પક્ષી વિશે તમારે થોડાક વાક્યો લખવાના છે. યુ કેન ડ્રો ડિફરન્ટ ફીધર્સ હિયર, કાં તો પછી તમે જાતે બી ચિત્ર દોરી શકો છો. યુનિટ નંબર 3 અહીંયા બિલકુલ પૂરો થઈ ગયેલો છે. તો યુનિટ નંબર 1, 2, 3 એની અંદર જે બી એક્ટિવિટીમાં મેં કાર્ય કરાયેલો છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાના ચોપડાની અંદર અને અમુક અમુક જે લખાણ છે એ પોતાની ટેક્સ્ટ બુકની અંદર બી લખવાનું છે. તો અત્યાર સુધી યુનિટ 1, 2, 3 ચાલી ગયેલા છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 4ની ચર્ચા કરીશું વિગતે. તો એ આપણે યુનિટ 1, 2, 3 નું હોમવર્ક દરેક વિદ્યાર્થી મિત્રોએ કરેલું હોવું જરૂરી છે.